કળિયુગનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મારા દીકરાએ મારા પૈસા લઈ લીધા છે, મને ઘરમાંથી કાઢી મૂકે છે. તો બોર ગળામાં લટકાવીને એક કરોડપતિ વૃદ્ધ બાપા પોતાના હાથમાં લાલ રંગની થેલી લઈ બરાછા મેઇન રોડ પર છેલ્લા બે દિવસથી ફરિયાદ કરે છે. જ્યાં જાય છે ત્યાં દરેક જગ્યાએ આ બોર્ડ બતાવતા ઉભા રહે છે. લોકો આ વૃદ્ધને જોઈને ભેગા પણ થાય છે. છેલ્લા બે દિવસથી ચાલતા આ ખેલમાં આ વૃદ્ધ મીડિયા સામે આજે આવ્યા હતા અને તેમણે પોતાની આપવીતી કહી હતી. લટકાવી વૃદ્ધ માણસ વરાછા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ફરતો દેખાય છે. તેના હાથમાં લાલ બેગ હોય છે અને તેના ગળામાં લટકાવેલ બોર્ડ પર લખ્યું છે કે મારા પૈસાથી દુકાન અને મકાન ખરીદી મને ઘરમાંથી મારા દીકરાએ કાઢી મૂક્યો છે. આ પ્રકારનું બોર્ડ વાંચી લોકટોળું અહીં ભેગું થવા લાગે છે. તો મીડિયા સમક્ષ આવેલા વૃદ્ધે પોતાનું નામ કચરાભાઈ ભુવા હોવાનું જણાવ્યું હતું અને પોતે મૂળ જૂનાગઢના વતની હોવાનું જણાવ્યું હતું. તો તેમણે કહ્યું હતું કે જૂનાગઢમાંથી તેનો દીકરો રાજેશ ભુવા સુરતમાં વર્ષો પહેલા આવ્યો હતો. તો મારા દીકરાને પોતાની અલગથી ઓફિસ શરૂ કરવી હતી, તેથી તેણે મારી પાસેથી ગ્રેજ્યુટીના પૈસા માંગ્યા હતા. આથી મેં પૈસા આપી બે ભાઈઓને ભેગો ધંધો શરૂ કરવા જણાવ્યો હતો અને આપેલા પૈસામાંથી ધંધો કરી બીજી બે ઓફિસ કરી હતી. તો ગ્રેજ્યુએટી પૈસામાંથી અમુક પૈસા વ્યાજ લીધા હતા, તેનો વ્યાજ હું અને મારો બીજો દીકરો ભરતા હતા. તો સહિયારો ધંધો હોવાથી તેને પૈસા ઉપાડ્યા હતા અને ઘર લઈ તેને તેની પત્નીના નામે કરી દીધું હતું. ધંધાના નફામાંથી ઘર લીધું અને પતિના નામે કરી લીધું ત્યારે વિરોધ કર્યો હતો અને ઘરે ગયા ત્યારે એવું જણાવવામાં આવ્યું હતું કે તમને કંઈ પણ વાંધો હોય તો અહીંથી ચાલ્યા જાઓ. આથી બધાની મધ્યસ્થી કરી મને દુકાન પાછી અપાવી, પણ ત્યાં પોતાનું એક તાળું મારેલું હતું, તેની ચાવી પણ મને આપી નથી અને જણાવે છે કે કબજો મેં સોંપી દીધો છે. આ વૃદ્ધે એવું પણ જણાવ્યું છે કે બીજા બાપાઓ પોતાના દીકરાથી છેતરાય નહીં, તે માટે આ સંદેશો આપવા માટે હું આ પ્રકારે બોર્ડ લગાવીને ફરું છું. અને મારા છોકરાએ ધંધો કરીને એના ખાતે ઓફિસ અને મકાન કરી લીધા, એ નહીં આપવાનું, બીજું કાંઈ વાંધો નથી. અને મને ઘરમાંથી બીજે મકાન લીધા, નવા મકાનમાં એમાં હું આવ્યો એટલે મને ત્યાંથી એમ કે તમારે રહેવું જોઈએ મકાન, તમારી વહુને ખાતે થાય, તમે અહીં જઈ આવો. હું મારો બીજો દીકરો છે ને એને અને આપે નાનાને મોટાને દઈને, રાજુ વકીલ છે એને ખાતે, નાનાને ખાતે, બે એને ખાતે મકાન રાખવું જોઈએ, એને બદલે એની વહુને ખાતે હૈયારી મિલકતમાંથી હૈયારી મૂડીમાં. એ લોકો એમ કહેશે કે મેં મારી પ્રાઇવેટ કંપનીમાંથી હું કમાવું અને મેં મકાન લીધું છે. મારું કહેવાનું એ છે કે મેં આ પૈસાથી એમાંથી તે ખાતે કર્યો, એની ત્રણ ઓફિસ એમાં બે ભાડે દીધી એની આવક ત્રણ વર્ષની, અને પ્લસ મેં પૈસા દીધા એ અને એનું જે આ સ્ટેન્ડ બનાવ્યું છે, મેં પૈસા દઈને મેં સ્ટેન્ડ બની એની ઉપર બે ઈને એને જે નફો કર્યો છે એ નફામાં એને મકાન લીધા છે. એની વહુ ક્યાંય કમાવા નથી ગઈ કે કાંઈ ધંધો નથી કરતી, કાંઈ નોકરી નથી કરતી, અને એ એને મકાન એની વહુને ખાતે કર્યા. એની સામે અમારા ઝીણકા છોકરાને અન્યાય થયો છે, એના માટે હું લડું. મને કાંઈ અન્યાય નથી, એને ઝીણકા દીકરા માટે હું લડું છું. તો હાલ પોતાના જ વકીલ પુત્રથી છેતરાયેલા કચરાભાઈ ભુવા અને વૃદ્ધ પિતાએ પોતાના ભણેલા અગણેલા પુત્રોથી ન છેતરાય તે માટે તેઓને સંદેશો આપવા માટે આ પ્રકારે બોર્ડ લટકાવી ફરી રહ્યા છે. ત્યારે કળિયુગમાં આવા પુત્ર સામે લોકોમાં ફિટકાર વરસી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.